গুড মর্নিং বাপু, কেম ছো? মজামাં? આજે આપણે જીવન વ્યવહારનો પાઠ આપવાનો છે. તો જીવન વ્યવહાર કોને કહેવાય? તો આપણી મમ્મી દરરોજ જે કંઈ કામકાજ કરે છે, જેમ કે કપડાં ધોવા, વાસણ ઉટકવા, નવી નવી રસોઈ બનાવીને તમને જમાડે, આ બધી છે એ જીવન વ્યવહારની પ્રવૃત્તિ કહેવાય. તો આજે આપણે જીવન વ્યવહારની પ્રવૃત્તિમાં હું તમને કપડાં સૂકવવાનું શીખવી. તો એમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે સાધનની ઓળખ કરીશું. તો એમાં મેં અહીંયા કપડાં ધોયેલું બાઉલ લીધું છે. આ બાઉલ છે અને એની અંદર કપડાં ધોયેલા છે. ત્યાર પછી આપણે આ બીજું બાઉલ છે. તો બીજા બાઉલમાં છે એ કપડાં સૂકવીએ તે ઉડી ન જાય એના માટે ચીપટા પણ જોઈશે ને. તો આ છે ચીપટા. તો ચાલો આપણે કપડાં સૂકવતા શીખીશું. તમારા કપડાં મેલા થાય એ મમ્મી ધોવે, પણ મોટા કપડાં હોય એટલે એ મમ્મી સૂકવે. તો આપણે આજે કપડાં સૂકવશું, પણ આ બાઉલમાં મેં અહીંયા અત્યારે રૂમાલ લીધા છે. તો પેલા કપડામાંથી આપણે રૂમાલમાંથી નીચવી આ રીતે અને બધું પાણી કાઢી નાખવાનું છે. બધું પાણી નીકળી જાય એટલે આપણે પછી કપડું એકદમ સરસ આમ બે હાથથી ખોલી અને પૂળું કરવાનું છે. અને ત્યાર પછી એને આપણે આ ઝાટકવાનું. આવી રીતે આપણે ઝાટકશું એટલે આપણા કપડામાં કરચ બી રહેશે નહીં અને એ કપડું સરસ સૂકવાશે. પછી આપણે આ બે હાથથી આપણે અહીંયા દોરી બાંધેલી છે ને એમાં આ રીતે આપણે સરસ સૂકવી દેવાનું છે. કપડું સૂકવે ત્યાર પછી આ શું છે? ચીપટા છે, કે આપણા કપડાં પવનમાં ઉડી અને નીચે પડી જાય નહીં અને ફરી પાછા ગંદા થાય નહીં, એટલા માટે આપણે આ ચીપટું ભરાવવાનું છે. ત્યાર પછી આપણે બીજો રૂમાલ લેવાનું છે. તમે નાના છો એટલે તમારે નાના નાના જ કપડાં સૂકવવાના હોય, મોટા કપડાં સૂકવાય નહીં, એટલે આપણે નાના નાના રૂમાલ લેવાના છે. આ રીતે બધા કપડાં ઝાપડતું જવાનું છે અને દોરી ઉપર સૂકવતું જવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું આપણે ચીપટા ફરાવી દેવાના છે એટલે આપણા કપડાં સરસ સુકાઈ જશે. આ રીતે નાના નાના રૂમાલ લેવાના છે અને આવી રીતે તમારે મમ્મીને મદદ કરવાની છે એટલે તમને પણ મજા આવશે. તો આજે તમને આ કપડાં સૂકવવાની મજા આવે ને પાઠમાં, તો આ રીતે મમ્મીને મદદ કરતું જવાનું છે અને મજા કરવાની છે ઘરે. તો ચાલો બાળકો, આજે તમને મજા આવી ને બધાને, આવજો.